પોરબંદરમાં એપલ કંપનીના નકલી સિમ્બોલવાળી એસેસરી વેચાઈ રહી છે. કેટલાક મોબાઈલની દુકાનવાળાઓ ગ્રાહકોને બેફામપણે નકલી માલ વેચી રહ્યા હોવાની ચર્ચા છે. ત્યારે પોલીસે રૂપિયા 4,20,000ની એસેસરી 5 મોબાઈલ શોપમાંથી ઝડપી પાડી છે અને તમામ દુકાનદારો સામે કાર્યવાહી પણ હાથ ધરી છે. અમદાવાદના મણિનગર પૂર્વમાં રહેતા અને વિવિધ મોબાઈલ કંપની સાથે જોડાયેલા અધિકારી વિશાલસિંહ હિરાસિંહ જાડેજાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે પોરબંદર શહેરમાં મોબાઈલની અનેક દુકાનોમાં આઈફોન કંપનીના એપલના સિમ્બોલવાળી ડુપ્લિકેટ મોબાઈલ એસેસરીનું વેચાણ થઈ રહ્યું હોવાની માહિતી તેમને મળી હતી. ત્યારે પોરબંદર પહોંચી અને પોલીસ બંદોબસ્ત સાથે ખાનગી વાહનમાં તેણે તપાસ હાથ ધરી હતી, જેમાં મૂળ રાજસ્થાન તથા હાલ રામધૂન મંદિર પાછળ કુરીવાડમાં રહેતા લીલારામ મફતરામ માળી, મૂળ રાજસ્થાન તથા હાલ કડિયા પ્લોટ રેલવે ફાટક પાસે રહેતા અશોકકુમાર રામારામજીભાઈ માળી, મૂળ રાજસ્થાન તથા હાલ સત્યનારાયણ મંદિર પાસે દેવદર્શન એપાર્ટમેન્ટમાં રહેતા કુણાલ દેવરાજ ચારણ, ખાપટમાં આવેલી દીપ સિટીમાં રહેતા અશોક કુમાર ડાયાભાઈ સિંહાણી અને પોરબંદરના જુરીબાગ શેરી નંબર 1માં રહેતા હાતિમ અકબર અલી દિવાનની કબજાવાળી દુકાનમાં તપાસ હાથ ધરી હતી, જેમાં રાણીકબાગ નજીક માધવ ટ્રાવેલ્સ સામે આવેલી શ્રી ચામુંડા મોબાઈલ અને પૂજા મોબાઈલ, રાણીબાગના દરવાજા પાસે આવેલી જય ચામુંડા, સિલ્વર હોટલ પાસે આવેલી રાધે મોબાઈલ, સુદામા મંદિર સામે હનુમાન ગુફા તરફ જતા રસ્તે આવેલી હકીમી મોબાઈલનો સમાવેશ થાય છે. આ દુકાનોમાંથી એપલના સિમ્બોલવાળી ડુપ્લિકેટ મોબાઈલ એસેસરીનો કુલ 4,20,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. તેથી આ તમામ દુકાનદારો સામે કોપીરાઇટ એક્ટનો ભંગ કર્યાનો ગુનો દાખલ કરાવ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.